वेलकम बैक डियर स्टूडेंट्स। जरा टाइम वेस्ट करे अब अगर सीधो आ वीडियो स्टार्ट करिए। स्वाध्याय 8.1 ना 3 मोस्ट आईएमपी सम्स दाखला नंबर 7 8 અને 9 આપણે આજના આ વિડિયો માં શીખવાના છીએ। મને એવું લાગે છે કે આ ત્રણ સમ માંથી જ બોર્ડ ની એક્ઝામ માં અથવા પ્રિલિમ્સ એક્ઝામ માં કોઈ એક સમ હોઈ શકે છે। ઓકે, અને ત્રણેય સમ ઈઝી છે। જો અગાઉના તમે વિડિયોસ જોયા હશે પેલા 6 સમ ના, તો આ સમ મને નથી લાગતું તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય, આરામથી થઈ જશે, સ્મૂધલી થઈ જશે, કોન્ફિડન્સથી ટ્રાય કરો થઈ જશે। જો હું તમારી જગ્યાએ હોઉં ને અને મને જો સર એમ કે પોતે સોલ્વ કરો તો હું ટ્રાય તો કરું। હવે તમે શું કરો છો, હું તમને કહું છું કે ટ્રાય કરો, ચાલો પોતે સોલ્વ કરો। તો રકમ તમે જોઈ શકો છો અને વિડીયો પોઝ કરી નાખો, નોટબુકમાં ગણો, કમેન્ટ કરજો મને કે તમારાથી સમ થાય છે કે નહીં। ચેલેન્જ સમજીને એક્સેપ્ટ તો કરો, થઈ જશે, પછી કેવી મજા આવે છે કહેજો મને। ઓકે, તો પ્લીઝ ટ્રાય, સ્ટાર્ટ કરીએ। દાખલા નંબર 7, જો કોટ થીટા બરાબર 7/8 હોય તો આ બે સમ શોધવાના છે। પહેલો સમ છે 1 + sin θ × 1 − sin θ/1 + cos θ × 1 − cos θ, અને બીજો સમ છે કોટ વર્ગ થીટા। બંને બહુ સિમ્પલ છે સર, સ્ટાર્ટિંગ જ ખબર નથી કેમ કરીએ, તો જેમ દર બધા સમમાં કરીએ છીએ એવી જ રીતે દર વખતે જેમ થાય છે એમ જ સ્ટાર્ટિંગ થશે। સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરશું, નામ આપશું એ, બી અને સી। બી કાટખૂણો તમને ખ્યાલ છે, થીટા ક્યાં રાખશું, એ પાસે કે સી પાસે? કંઈ કહ્યું નથી, સી પાસે મૂકી દઈ, એ પાસે પણ મૂકી શકો છો। ઓકે, બસ હવે કોટ થીટાની કિંમત આપેલી છે 7/8, તો કોટ થીટાનો સૂત્ર શું થાય? કોટ થીટા એટલે ટેનનો વ્યસ્ત, ટેનનો સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કોટ થીટાનો સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। કોટ થીટાની કિંમત છે 7/8, થીટા સી પાસે છે, પાસેની બાજુ કઈ થાય? કયો મને? બીસી, અને સામેની બાજુ એ બી, વચ્ચે બરાબર નિશાની છે, એટલે બીસી ની કિંમત થઈ 7, એ બી ની કિંમત થઈ 8। હવે શું કરી, પાયથાગોરસ થી એ સી શોધશું। પાયથાગોરસ નો ફોર્મ્યુલા લખાવો, કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, કર્ણ એટલે એ સી, એ સી નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ એ બી અને બી સી બંનેના વર્ગોનો સરવાળો, એ સી શોધવાનું છે। 8/64, 7/59, 9/4 13, વધી ચડી 1, 6/1, 7/4 11, 113, આ એ સી વર્ગની કિંમત છે। આપણે એ સી જોઈએ, 113 કઈ સંખ્યાનો વર્ગ થાય? કોઈનો ન થાય, અવિભાજ્ય સંખ્યા છે, અને વર્ગમૂળ ન નીકળે તો શું કરી ન થાય, વર્ગમૂળમાં મૂકી દેવાય, તો એ સી મળી ગયો વર્ગમૂળમાં 113। ઓકે, હવે આપણે શોધવાનું છે સાઇન થીટા અને કોસ થીટાની જરૂર પડશે પહેલા દાખલામાં। જુઓ તો પહેલાં સાઇન થીટા કોસ થીટા શોધી લઈએ, પછી આ પહેલો દાખલો રકમ લખીને કિંમતો મૂકી દેશું। ઓકે, તો સાઇન થીટા બોલો સૂત્ર, સાઇન થીટાનું સામેની બાજુ છેદમાં કર્ણ, થીટા આપણે સી પાસે રાખ્યો છે તો સામેની બાજુ થાય છે એ બી, અને કર્ણ છે એ સી, એ બી 8, એ સી વર્ગમૂળમાં 113। એવી જ રીતે કોસ થીટાની પણ જરૂર પડશે પહેલા દાખલા માટે, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છે બી સી, કર્ણ એ સી, બી સી 7, કર્ણ એ સી છે 113। તો બસ સાઇન થીટા કોસ થીટા મળી ગયા, હવે આપણે પહેલો સમ લખશું અને તેમાં આ બધી કિંમત મૂકશું, બહુ ઈઝી છે, ધ્યાન આપજો। 1 + sin θ × 1 − sin θ/1 + cos θ × 1 − sin θ, 1 + sin θ × 1 − sin θ
छेद में एक प्लस कोस थीटा गुणा एक माइनस कोस थीटा। ओके चलो हवे आ जोईने तमने शू समझाए डायरेक्ट अहीं किंमत मूकी दईए साइन थीटा नी ने कोस थीटा नी के एनाथी पहला कंईक तमारा मन में आवे छे ध्यान थी जुओ अवयव पड़े छे क्या अवयव खबर छे एक वार प्लस एक वार माइनस बाकी बने पद समान छे खाली निशानी नो ज फरक छे जो आ अवयव पड़े छे आवड़े ने आ अवयव शू थाय प्रथम पद नो वर्ग माइनस बीजा पद नो वर्ग बस आज अवयव आपणे अहीं लागू पाड़शुं एक प्रथम पद नो वर्ग एटले एक अने साइन नो वर्ग चलो पूरा स्टेप लई लई उतावळ आपणे करवी ज नथी वीक मां वीक स्टूडेंट पण समझी सके एवी रीते मारे भणावुं छे एक नो वर्ग एक माइनस साइन वर्ग थीटा एक नो वर्ग एक माइनस कोस वर्ग थीटा हवे किंमत मूकी दईए साइन थीटा नी किंमत केटली हती आठ छेद में वर्गमूल में 113 आखा नो वर्ग छेद में कोस थीटा नी किंमत सात छेद में वर्गमूल में 113 आखा नो वर्ग। हवे एक ना एक आठ नो वर्ग 64 अने वर्गमूल में 113 नो वर्ग 113 आखा कंस नो वर्ग थशे आठ नो वर्ग 64 वर्गमूल नो वर्ग करिए तो नीचे थी वर्गमूल नी निशानी निकली जाए एवी ज रीते एक सात नो वर्ग 49 अने वर्गमूल में 113 नो वर्ग खाली 113 हवे शू करी हवे जुओ आ 113 अने एक नो गुणाकार करी नाखशो અહીં એકની નીચે કંઈ નથી તો એક સમજી લો અને ચોકડી ગુણાકાર કરો ઓકે તો 113 એકા 113 64 એકા 64 અને છેદમાં 113 એકા 113 એવી જ રીતે અહીં પણ 113 એકા 113 અહીં કંઈ નથી તો એક સમજી લો એક ગુણ્યા 49 49 અને છેદમાં 113 બસ હવે બાદબાકી 113 માઇનસ 64 કેટલા થાય 113 માઇનસ 64 13 માંથી 4 જાય 9 10 માંથી 6 જાય 4 49 છેદમાં 113 અને 113 માઇનસ 49 કરશો તો 64 છેદમાં 113 હવે તમને ખ્યાલ હશે આ અંશ છે આ બંને પદ છેદમાં જ છેદ એટલે ભાગાકાર અને ભાગાકારને જો ગુણાકારમાં ફેરવીએ તો શું થઈ જાય આ બંનેનો વ્યસ્ત થઈ જાય અગાઉ આવી ગયો છે આ પોઈન્ટ તો આ ભાગાકારને ગુણાકારમાં ફેરવ્યું તો 113 ઉપર ને 64 નીચે આવી ગયા 113 113 કટ થઈ ગયા એટલે ફાઇનલ આન્સર આપણો આવ્યો 49 છેદમાં 64 બસ સમ ઓવર જો બે માર્ક છે આના પણ બહુ મસ્ત દાખલો અને આવો દાખલો પૂછાઈ શકે છે અને હજુ પણ એક દાખલો આમાં છે જે છે કોટ વર્ગ થીટા બહુ ઇઝી છે કરી લઈએ આપણે એ તો નાનો જ છે કોટ નો સૂત્ર શું થાય બોલો કોટ એટલે ટેન નો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આખા નો વર્ગ પાસેની બાજુ કઈ બીસી અને સામેની બાજુ એ બી સાત છેદમાં આઠ સાત નો વર્ગ 49 આઠ નો વર્ગ 64 પૂરું 49 છેદમાં 64 એ પણ આવ્યો આ પણ સેમ જવાબ બહુ ઇમ્પોર્ટન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો આ એક દાખલો કરી લેવાનો તો 8.1 ની પૂરી તૈયારી થઈ જાય બીજા કોઈ સમ ગણવાની જરૂર પણ ન પડે તમને તો એક્ઝામ ટાઈમે આવા બે ત્રણ સમનું રિવિઝન કરી લેવાનું જેમાંથી આ એક સમ છે અને હવે આગળ વધીએ આપણે દાખલા નંબર 8 માં જો ત્રણ કોટ એ બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ ટેન વર્ગ એ છેદમાં 1 પ્લસ ટેન વર્ગ એ બરાબર કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ એ છે કે નહીં સાબિતી છે જુઓ ચકાસણી કરવાની છે ડાબી બાજુ ને જમણી બાજુ સમાન થાય છે કે નહીં કેમ કરશું બોલો સર પહેલા નોર્મલ જે સ્ટાર્ટિંગ હોય છે એ તો કરીએ
आकृति दोरी काटकोण त्रिकोण पी त्रण बाजू नक्की कर आना विषे पी विचार आप ओके तो साची बात है एमज करें ए बी सी बी काटखूणो अहीं चोखू कयुं छे जुओ कोट ए तो थीटा फरजियात ए पासे ज मूकवुं पड़शे त्रण कोट ए बराबर चार कई वांधो नहीं त्रण ने छेद में लई जाओ डरवानुं कई छे ज नहीं ओके हवे कोटनो सूत्र हमणां ज अगाउना सममां आपणे गण्यो पाबा छेद में साबा पासेनी बाजू छेद में सामेनी बाजू कोटनी किंमत छे आपणी पासे चार छेद में त्रण थीटा ए पासे छे पासेनी बाजू कई थाय ए बी अने सामेनी बाजू कई थाय बी सी तेथी ए बी बराबर चार बी सी बराबर त्रण बस पायथागोरस नी त्रिपुटी प्रमाणे ए सी पांच मळशे छतां गणीने बतावुं ज पड़शे आपणे एसी नो वर्ग बराबर ए बी नो वर्ग प्लस बी सी नो वर्ग पायथागोरस नो सूत्र ए बी छे चार बी सी छे त्रण चार ने चार नो वर्ग सोल त्रण नो वर्ग नौ सोल ने नौ पच्चीस पच्चीस एटले पांच नो वर्ग वर्ग दूर करीए एटले एसी बराबर पांच तो त्रण चार अने पांच नी पायथागोरस नी त्रिपुटी छे याद राखजो अगाउ एक त्रिपुटी आवी कई आवी हती याद छे पांच बार अने तेर एना सिवाय हजू एक त्रिपुटी आवी हती आठ पंदर अने सत्तर अगाउना वीडियो में तो आ नानी नानी वस्तुओ याद राखता जजो बहु उपयोगी थशे तमने टाइम बची जशे स्पेशियली ऑब्जेक्टिव्स में तो आटलू थई गयुं हवे आपणने जो आमां जरूर शेनी पड़शे एक टेन थीटानी जरूर पड़शे बीजी कोस थीटानी जरूर पड़शे अने त्रीजी साइन थीटानी जरूर पड़शे तो सौथी पहेला आ त्रण वस्तु शोधी लईए आ बधी गणतरी पछी करशु सौथी पहेला टेन थीटा टेन ए थीटा नहीं ए सूत्र छे सामेनी बाजू छेदमां पासेनी बाजू सामेनी बाजू बी सी त्रण पासेनी बाजू ए बी चार डायरेक्ट लखी सको छो चाले बी सी छेद में ए बी नहीं लखो तो पण चालशे पछी कोस थीटा नी जरूर पड़शे सॉरी कोस ए पासेनी बाजू छेद में कर्ण पासेनी बाजू ए बी कर्ण ए सी चार छेद में पांच अने साइन ए नी जरूर पड़शे सामेनी बाजू छेद में कर्ण सामेनी बाजू त्रण बी सी अने कर्ण पांच ओके तो आ त्रण वस्तु जे जरूरी हती ए आपणे शोधी लीधी हवे पहला डाबी बाजू नो गणतरी करशू अने पछी जमणी बाजू नी गणतरी करशू अने बन्ने साइड जवाब सेम आववा जोईए ओके अलग ना आववा जोईए डाबी साइड नी केल्क्युलेशन अहीं लखशू आपणे डाबी बाजू एक माइनस टेन वर्ग ए छेद में एक प्लस टेन वर्ग ए एक ना एक टेन ए नी वेल्यू से त्रण छेद में चार आखा नो वर्ग एक प्लस त्रण छेद में चार आखा नो वर्ग त्रण नो वर्ग थशे चार नो वर्ग थशे नौ छेद में चार जो अगाउ नो सम गण्या ने सेम एवो ज सम छे तमे जो जाते गणशो तो थई जशे कोई डाउट नथी मने तमारा उपर तमे बधा होशियार छो करी सको छो पण जाते सम सोल्व करवो पड़शे जुओ त्रण नो वर्ग नौ चार नो वर्ग सोल अहीं पण एम ज त्रण नो वर्ग नौ चार नो वर्ग सोल चलो चौकड़ी गुणाकार सोल एका सोल अने माइनस नौ छेद में सोल एवी ज रीते सोल एका सोल प्लस नौ छेद में सोल तो सोल माइनस नौ केटला थाय सोल माइनस नौ केटला थाय सत्तर सॉरी सात
सात छेद में सोल भाग्या सोल ने नौ पच्चीस छेद में सोल देखाय छे ने। हवे भागाकार ने गुणाकार में फेरवी दई, सात छेद में सोल गुण्या सोल छेद में पच्चीस, आ पच्चीस छेद में सोल व्यस्त थी जैसे, सोल सोल कैंसल एटले फाइनल आंसर मळ्यो सात छेद में पच्चीस। ओके, हवे एवी ज रीते जमणी बाजू अहीं ज थई जशे, जुओ जमणी बाजू कोस वर्ग ए माइनस साइन वर्ग ए, सात छेद में पच्चीस जवाब आवो जोईए। आप कोस की किंमत चार छेद में पांच ने साइन की किंमत त्रण छेद में पांच, बने नो वर्ग चार नो वर्ग सोल, पांच नो वर्ग पच्चीस, त्रण नो वर्ग नौ, पांच नो वर्ग पच्चीस, छेद सरखा छे तो चौकड़ी गुणाकार नहीं करता, करसो तो ये चाल से पण लांबा थई जशो, छेद जारे सरखा होय तो छेद एक वक्त मुकी देवाना अने अंश में जेम करवानुं एम करी नाखवानुं, माइनस के तो माइनस, प्लस के तो प्लस, सोल माइनस नौ एटले केटला सात छेद में पच्चीस। तो जुओ डाबी बाजू जमणी बाजू सामन थी, તેથી ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બસ સમ ઓવર। સરસ દાખલો પૂછાઈ શકે અને આટલો ઈઝી સમ છે ને તોય ઘણા બધા વિદ્યાર્થીઓ નથી કરવાના, કારણ કે એ ડરપોક છે, મૂકી જ દેવાના છે અને જે હિંમત બતાવશે એમને માર્ક મળશે અને બધાથી આગળ નીકળી જશે। તો બહુ ઓછી મહેનતમાં તમે લાખો વિદ્યાર્થીઓથી આગળ નીકળી શકો છો, જો આવું મુકાય નહીં। ઓકે, હું હોઉં તો સૌથી પહેલાં અઘરી વસ્તુ કરી લઉં, જે બધાને અઘરી લાગે છે ને, એકચ્યુઅલમાં અઘરું કંઈ જ નથી, પણ જે વસ્તુ બધાને અઘરી લાગે છે ને એ તો સૌથી પહેલાં કરાય, જેથી બધાથી આગળ જ નીકળી જાય। લાસ્ટ સમ આ વિડીયોનો, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, ટેન એ બરાબર એક છેદમાં વર્ગમૂળમાં ત્રણ હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો। આ પણ બહુ ઇઝી સમ, પહેલાં આકૃતિ બી કાટખૂણો, ટેન એ થીટા એ પાસે મૂકવાનું છે, કિંમત આપી દીધી છે એક છેદમાં વર્ગમૂળમાં ત્રણ, ટેન થીટાનો સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કિંમત છે એક છેદમાં વર્ગમૂળમાં ત્રણ, સામેની બાજુ થશે બોલો કઈ, થીટા એ પાસે છે બીસી, પાસેની બાજુ થશે એ બી, તો બીસીની કિંમત એક, એ બી ની કિંમત વર્ગમૂળમાં ત્રણ। હવે પાયથાગોરસ થી એસી શોધી લઈએ, વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ, એક નો વર્ગ એક, તો એસી વર્ગ ની કિંમત મળી ચાર, ચાર કઈ સંખ્યાનો વર્ગ, બે નો વર્ગ, વર્ગ દૂર કરો એટલે એસી મળ્યા બે। હવે શું કરશું, સૌથી પહેલાં સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી આ ચાર વસ્તુની જરૂર પડે છે, જુઓ બંને દાખલામાં। તો પહેલાં આ ચાર વસ્તુઓનો લિસ્ટ કરી લઈએ આપણે, સાઇન એ સામેની બાજુ છેદમાં કર્ણ, થીટા આપણો એ પાસે છે, સામેની બાજુ થશે બીસી અને કર્ણ થાય છે એસી એટલે એક છેદમાં બે। ત્યારબાદ કોસ એની પણ જરૂર પડે છે આપણને, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ થાય છે એ બી, કર્ણ એસી, વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે। ત્યારબાદ સાઇન સીની જરૂર પડશે, તો થીટા હવે જુઓ સી પાસે સમજવાનું છે, સાઇન સી એટલે થીટા સી પાસે સમજવાનું, સામેની બાજુ એ બી અને કર્ણ એસી, એ બી છે વર્ગમૂળમાં ત્રણ, એસી છે બે, અને કોસ સી પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટા સી પાસે હોય તો પાસેની બાજુ બીસી થશે અને કર્ણ તો એનું એ જ હોય એસી, એક છેદમાં બે।
तो आ चार वस्तुओनी जरूर पड़शे आ बन्ने सममां जे आपणे ऑलरेडी शोधी लीधी। बस हवे कंई नथी, बधुं ऑलमोस्ट बधुं काम थई गयुं। पहेलो दाखलो लखीए, साइन ए गुण्या कोस सी। जो वच्चे कंई नथी तो गुणाकार समझवानो। साइन ए गुण्या कोस सी प्लस कोस ए गुण्या साइन सी। मुको किंमत, साइन ए नी किंमत एक छेद मां बे गुण्या कोस सी एक छेद मां बे, कोस ए वर्गमूल मां त्रण छेद मां बे अने साइन सी पण वर्गमूल मां त्रण छेद मां बे। तमे कहेशो सर आ केम थाय? बहु ईजी छे, कॉन्फिडन्स જોઈશે। જો ગુણાકારમાં ઉપર ઉપરનું ગુણાકાર થાય, નીચે નીચેનું ગુણાકાર થાય, ચોકડી ગુણાકાર નહીં કરતા, ચોકડી ગુણાકાર વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને તો જ થાય। તો ઉપરનો ગુણાકાર એકાએકું એક, નીચેનો ગુણાકાર બે દુ ચાર। અહીં પણ એમ જ, ઉપરનો ગુણાકાર વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ, ખાલી ત્રણ, અને બે દુ ચાર। છેદ કેવા છે? સરખા। તો છેદ એક વખત, ઉપર પ્લસ કરવાનું છે તો કરી નાખો, એક પ્લસ ત્રણ ચાર, એકા ચાર, દાખલો પૂરો। શું હતું? આવી જ રીતે બીજો, કોસ એ ગુણ્યા કોસ સી માઇનસ સાઈન એ ગુણ્યા સાઈન સી, સાઈન એ ગુણ્યા સાઈન સી। ચલો કોસ એ ની કિંમત આવી રહી વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે, ગુણ્યા કોસ સી આવી રહી કિંમત એક છેદમાં બે, સાઈન એ એક છેદમાં બે, ગુણ્યા સાઈન સી વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે। આ પણ બહુ ઈઝી, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, એક ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ, બે દુ ચાર, આ પ્લસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં ચાર, આ માઇનસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં ચાર। શું થઈ જાય? કટ થઈ જાય। જો બાદબાકીમાં બધું કટ થઈ જતું હોય કે વચ્ચે પ્લસ હોય અને પ્લસ માઇનસ કટ થઈ જાય તો ઝીરો આવે, અને ઉપર નીચે જ્યારે બધું કટ થાય તો એક આવે। હજુ ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ખબર નથી, ઉપર નીચે બધું કટ થાય તો એક, આવી રીતે પ્લસ માઇનસ બધું કટ થાય તો ઝીરો। છેલ્લે લાઇટ જતી રહી હતી એટલે થોડો અંધારો થઈ ગયો, પણ આપણો સમ કમ્પ્લીટ જ થઈ ગયો છે। ઓકે, તો જે ત્રણ સમ શીખવાના હતા આપણે આ વિડીયોમાં, એ ત્રણે ત્રણ સમ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા, ઇમ્પોર્ટન્ટ પણ છે અને આવડવા જોઈએ। તો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો। આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં। ગુડ બાય।